અમદાવાદના સાબરમતીમાં પકોડી ખાવા જેવી નજીવી બાબતે નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી। ઘટનાની વાત કરીએ તો સાબરમતી વિસ્તારમાં રહેતા અજય પંડ્યા પોતાની ભાણી સાથે ઘરે હતા ત્યારે તેમના બહેન અને બનેવી પકોડી ખાવા ઘરની બહાર નીકળ્યા। જો કે અજયભાઈએ પકોડી ઘરે મંગાવી બહેન અને બનેવી પકોડી લઈને આવ્યા ત્યારે નાનો ભાઈ અમિત પકોડી ખાવા બેસી ગયો, જેથી બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થતા અમિતે પોતાના મોટા ભાઈનું ગળું દબાવીને હત્યા કરી દીધી। આ ઘટનાને લઈને સાબરમતી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી અમિતની ધરપકડ કરી। મૃતક અજય પંડ્યાના પિતા રિક્ષા ચાલક છે। સંયુક્ત પરિવારમાં રહેતા અજય અને અમિત મજૂરી કરીને જીવન ગુજારો કરે છે। મૃતકને સંતાનમાં એક દીકરી છે, જ્યારે આરોપી અમિતને પત્ની સાથે મનમેળ નહીં થતા પત્ની પિયરે જતી રહી, જેને લઈને મોટો ભાઈ ઠપકો આપતા અમિત સાથે અવારનવાર ઝઘડા પણ થતા હતા। આરોપી છે એની પોતાની સગી બહેન છે એની દીકરીને સારવાર માટે ગયેલા અને બજારમાંથી પાણી પકોડી લઈને ઘરે આવી પકોડી એ અને જે મરણ જનાર છે એની દીકરી અને આરોપી જોડે પકોડી ખાતા હતા। મીન વાઇલ મરણ જનાર અજય એ પકોડીની પત્નીને આપી એટલે આરોપી અચાનક ઉશ્કેરાઈ રહી ગયો કે તું તમામ વસ્તુની અંદર મને વચ્ચે હેરાન કરે છે, ખાવાની બાબતમાં ઝઘડા કરે છે એમ કરીને ઉશ્કેરાઈ ગયો અને એને ઘરું દબાવી બહાર લગાને એનું મોત નહીં। અમદાવાદમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ડ્રગ્સનું વેચાણ થતું હોવાની માહિતી મળતા સાયબર ક્રાઇમે અખ્તર નવાઝ ખાન પઠાણની ધરપકડ કરી। અખ્તર પઠાણ ડ્રગ ડીલર હોવાનું સામે આવ્યું અને તે ગોમતીપુરનો રહેવાસી છે। છેલ્લા કેટલાક સમયથી તે રાજસ્થાન અને મધ્યપ્રદેશના બોર્ડર વિસ્તારમાં એમડી ડ્રગ્સ અમદાવાદ લાવી વેચાણ કરતો હતો। ડ્રગ્સ ડીલરો પાસેથી ડ્રગ્સ મેળવી અમદાવાદમાં તેના પેડલરો મારફતે અલગ અલગ ચેટિંગ એપ્લિકેશન મારફતે વેચાણ કરાવતો હોવાનો ખુલાસો થયો। સાયબર ક્રાઇમે આવી જ એક ચેટિંગ લિંકના આધારે તેની ધરપકડ કરી। તેની સાથે સંકળાયેલા અન્ય પેડલરોની માહિતી એકઠી કરી તેમની ધરપકડ માટે સાયબર ક્રાઇમે કાર્યવાહી શરૂ કરી છે। એક તરફ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાતને અડીને આવેલા પાલઘર પાસે કારમાંથી રૂપિયા 2000ના 400 બંડલ એટલે કે 8 કરોડ રૂપિયા મળી આવતા મહારાષ્ટ્રની થાણા અને પાલઘર પોલીસ દોડતી થઈ ગઈ। તપાસમાં સામે આવ્યું કે મહારાષ્ટ્રના પાલઘરમાં બનાવટી નોટો છાપવાનું નેટવર્ક બહાર આવ્યું। થાણા પોલીસની ટીમને થાણા જિલ્લા ઘોડબંદર વોચ ગોઠવીને તપાસ હાથ ધરાતા આ નકલી નોટોના બંડલ મળી આવ્યા। થાણા પોલીસે ગોઠવેલા વોચમાં ઇનોવા કારમાં આવેલા 2 વ્યક્તિઓને રોકતા કારમાંથી આજંગી ડુપ્લિકેટ નોટો મળી આવી। વધુ તપાસમાં સામે આવ્યું કે આ બનાવટી નોટો પાલઘરમાં આવેલા ટેક ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટના એક ગાળામાં છપાતી હોવાનું સામે આવ્યું। હાલમાં આ બનાવટી નોટોને લઈને મહારાષ્ટ્ર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જેમાં અત્યાર સુધી ક્યાં અને કેટલી નોટો છપાઈ છે તેની તપાસ શરૂ કરાઈ છે। પાટણની વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવ ખાતે 8 વર્ષ પછી આગામી 19 નવેમ્બરના રોજ વોટર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। ક્રાફ્ટ ઓફ આર્ટ એનજીઓ દ્વારા દેશમાં આવેલા વિશ્વ વિરાસતમાં સુફી ગુંબજી ફેસ્ટિવલ યોજાશે। પાટણની વાવ સાથે લાઇટ સાથે જે કામ થયું દેટ વોઝ ઓફકોર્સ દેર, અને મ્યુઝિકનું જે આખું એલિમેન્ટ હોય છે મારા ફેસ્ટિવલ્સમાં એ દર વખતે દર ફેસ્ટિવલમાં જુદું હોય છે. હવે આ વખતે ફેસ્ટિવલમાં ફેસ્ટિવલ છે એટલે થોડું ઉત્સાહનું જે માહોલ કરવો હોય તો મહારાષ્ટ્રથી ઢોલ તાશા પાઠક આવે છે, એટલે એ લોકો જે ગણપતિ પ્રોસેશન્સમાં કરતા હોય ધ્વજ સાથે તો એ લોકો ઓપનિંગ કરશે. 25 ડ્રમર્સ આવે છે મહારાષ્ટ્રથી અને પછી ઉસ્તાદ ફઝલ કુરેશી તબલા પર અને અયાન અલી ભંગશ સરૂપ પર એમની જોગલ